નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકી અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની YouTube ચેનલ પર. મિત્રો, આજનો એવો તડકતો ભડકતો ટોપિક છે કે જે ટોપિકને તમે સમજી લેશો એટલે તમારા માટે અંગ્રેજી ઘણું બધું ઈઝી થઈ જશે, એ મારી જવાબદારી છે. અને એક ટોપિક એટલે કે ગેટ, GET, ગેટ. ગેટનો મતલબ આપણને ખાલી એટલું જ ખબર છે કે મેળવવું, બરોબર છે. હું સારા માર્ક્સ મેળવું છું તો આઈ ગેટ ગુડ માર્ક્સ, બસ એ ગેટનો મતલબ એક જ છે. અરે સાહેબ, ગેટનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે અને બહુ અલગ અલગ જગ્યાએ થાય છે. અને ગેટ એ એવો શબ્દ છે કે જે ઘણા બધા ક્રિયાપદને રિપ્લેસ પણ કરે છે, એટલે કે ઘણા બધા ક્રિયાપદની જગ્યાએ ગેટનો ઉપયોગ થઈ શકે છે. અને એ ઉપયોગ થાય છે ને, અને સારું આપણને ત્યારે જ ખબર નથી પડતી કે યાર અહીંયા કા ગેટનો ઉપયોગ, આનો મિનિંગ શું થતો, આનો મિનિંગ. એ કન્ફ્યુઝન ઊભું થવાથી આપણને અંગ્રેજીમાં લોચા પડે, બીજું કાંઈ નહીં. બટ આજે તમામ પ્રકારના લોચા લાપસી જે કાંઈ પણ છે એને આપણે આજે બહાર કાઢવાના છે. આજનો આ વિડીયો તમારા માટે સુપર ડુપર રહેવાનો છે. વિડીયોની અંત સુધી બન્યા રહેશો એટલે તમને ગેટનો સંપૂર્ણપણે નોલેજ મળી જશે, બરોબર છે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની કે ગેટ શબ્દનો સંપૂર્ણ ઉપયોગ શીખી લ્યો. સેલિબ્રિટીની જેમ, જો સેલિબ્રિટી જેટલા પણ હશે, જે પણ સેલિબ્રિટીના તમે ઇન્ટરવ્યૂ સાંભળજો, મોટા મોટા ઉદ્યોગપતિના ઇન્ટરવ્યૂ સાંભળજો, એ ગેટિંગ ને ગેટ ને આવું બધું બહુ બોલતા હોય છે. આઈ એમ ગેટિંગ લેટ. જો તો આમાં ગેટિંગ એટલે હું મોડું થવાનું મેળવી રહ્યું છું, એવું થાય. અરે ના સાહેબ, આઈ એમ ગેટિંગ લેટ, મને મોડું થઈ રહ્યું છે. તો અહીંયા કા ગેટ શબ્દનો કે ગેટલો જ મેળવું છે. તો આ તો વસ્તુ શીખવાની છે કે ગેટના ઉપયોગ કેટલા છે, PhD કરવાની છે આજે ગેટ ઉપર. તો તૈયાર છો? તો શરૂઆત કરીએ એની પહેલાં શું કરવાનું હોય. જો તમારા માટે યાર હું આટલું કરું, યાર તમારે મારા માટે કેટલું કરવાનું, આટલું જ. એ લાઇકનું બટન જાય નીચે એક એક દબાવી દો. જો જેટલા એ લાઇકનું બટન દબાવેલું હશે એટલા માટે થેન્ક યુ કહેવાય. બીજું મારે શું કહેવું તમને, એટલે મને ખબર જ છે દર વખતેની જેમ તમે પણ દરેક વિડીયોને લાઇક કરો છો, અને લાઇક કરો છો એટલે મને આટલી સ્ફૂર્તિ આવે છે તમારા માટે આવા નવા નવા કંઈક ટોપિક લઈને આવું, જેથી તમારું અંગ્રેજી સરળ બનાવું. લાઈક કરી દીધું, ઓકે. હવે ચેનલમાં નવા છો, પહેલી વાર આવ્યા છો, અથવા તો સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. એટલા માટે સબસ્ક્રાઇબનું બટન દબાવી દો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, શરૂઆત કરી આજના આ લેક્ચરની. સૌથી પહેલા ગેટ. હવે ગેટના ઘણા બધા ઉપયોગ છે, તમે હું બે જાણીએ છીએ, પણ એક ગેટનો ઉપયોગ થાય છે હોવું પણ થાય છે. હોવું એટલે એ હમણાં હું તમને કહું. જો મારે મોડું થઈ રહ્યું છે, બરોબર, હું આમ હોઉં તેમ હોઉં, એ બધું એમણે એકે એક મિનિંગ તમને સમજાવીશ. બટ અહીંયા તમને એરા આપીને ગેટની જાય અન્ડરસ્ટેન્ડ, બ્રિંગ, બાય, રિસીવ, ફાઇન્ડ, આવું શું? તો મિત્રો, મેં હમણાં તમને કીધું ને કે ઘણા બધા એવા ક્રિયાપદો છે કે એની જગ્યાએ ગેટનો ઉપયોગ થાય છે. તો જો તમે અન્ડરસ્ટેન્ડ છે, અન્ડરસ્ટેન્ડની જગ્યાએ ગેટનો ઉપયોગ કરી શકો, બ્રિંગની જગ્યાએ કરે છે લોકો એટલે જ આપણને સમજાતું, એ બધી માહિતી આપો. પણ મિત્રો, સ્ટાર, ફૂદડીવાળો સ્ટાર કરીને મારું એક વાક્ય યાદ રાખજો. ગેટની જગ્યાએ અન્ડરસ્ટેન્ડ, બ્રિંગ, બાય, રિસીવ, ફાઇન્ડ કઈ જગ્યાએ વાપરી શકાય? ઇન્ફોર્મલ ઇંગ્લિશમાં. ફોર્મલ ઇંગ્લિશમાં અન્ડરસ્ટેન્ડનું અન્ડરસ્ટેન્ડ જ રહે, બ્રિંગનું બ્રિંગ જ રહે, બટ ઇન્ફોર્મલ વેમાં. ઇન્ફોર્મલ વે અને ફોર્મલ વે એટલે શું, મેં ઘણી બધી વાર કીધું પણ છતાંય એક વાર કહી દઉં કે તમે તમારા મિત્રો સર્કલ સાથે જ્યારે વાતચીત કરતા હોય, ઇંગ્લિશમાં ગપ્પા મારતા હોઈએ, ગપ્પા લડાવતા હોય, વાતચીત કોમ્યુનિકેશન કરતા હોઈએ, બરોબર, કે તમે નોર્મલ કોઈ ઇંગ્લિશમાં વાતચીત કરો છો, ત્યારે તમે ગેટની જગ્યાએ અન્ડરસ્ટેન્ડ, બ્રિંગ, બાય, રિસીવ એની બધાની જગ્યાએ ગેટ વાપરી શકો. પણ ફોર્મલ, ફોર્મલ એટલે કે માની લો કે તમે કોઈ ઇન્ટરવ્યૂ દેવા જાઓ છો કે IELTS, PTE જેવી એક્ઝામ નું તમે જે લેખિતમાં પરીક્ષા આપો છો, સ્પીકિંગમાં તો હજી કદાચ તમે અન્ડરસ્ટેન્ડની જગ્યાએ ગેટ. જો પહેલાં તો કેમ વાપરવું એમણે શીખડાવું છું, જે જાતા નહીં, પણ આ તો પહેલાં તમને હું ઓલી પાળ બાંધી દો. શું કે આ બધા શબ્દો લેખિતમાં તો ક્યાંય લખવા જ નહીં ગેટની જગ્યાએ, બરોબર છે. અચ્છા, સોરી, આ બધાની જગ્યાએ ગેટ તો ક્યાંય લખવું જ નહીં. હમણાં હું તમને બધી ઇન્ફોર્મેશન આપું છું, આટલું યાદ રાખવાનું. ઇન્ફોર્મલ વેમાં ગેટનો ઉપયોગ થાય છે, મૂવીઝમાં અને એમાં બધી ગેટનો ઉપયોગ થાય છે, ઘણી બધી જગ્યાએ લખેલું. એ તકલીફ ના પડે એટલા માટેનો જ આ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. ઓકે, શરૂઆત કરીએ આગળનું. જો સૌથી વન બાય વન સ્ટેપ આપણે જોતા જઈશું કેવા કેવા ઉપયોગ થાય. કોઈ પણ વસ્તુનું થવું, બરોબર છે. માની લો કે અંધારું થઈ રહ્યું છે, આવું આપણે બોલીએ છીએ, અંધારું થઈ રહ્યું છે, તો એમાં ગેટ શબ્દનો ઉપયોગ થાય. હમણાં જો તમને સમજાવું, મારે મોડું થઈ રહ્યું છે, રહ્યું શબ્દ આવ્યો, બરોબર છે. સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે, તો આવા બધા સેન્ટેન્સમાં કોઈક વસ્તુ, કંઈક ક્રિયા થઈ રહી છે,
બરોબર આવું થઈ રહ્યું છે તેમ થઈ રહ્યું છે ઓલું, એની જગ્યાએ તમે ગેટનો ઉપયોગ કરી શકો. જુઓ સૌથી પહેલું ગેટ એટલે થવું કીધું, આઈ એમ ગેટિંગ લેટ, ચાલુ વર્તમાનકાળનું વાક્ય થઈ ગયું. આઈ એમ ગેટિંગ લેટ, મારે મોડું થઈ રહ્યું છે. ઇટ્સ ગેટિંગ ડાર્ક, હવે ઇટ્સ ગેટિંગ ડાર્ક જો, ઇટ ઇઝ નું બદલે ઇટ્સ વાપરું છું, બીજું કાંઈ નહીં, ઇટ ઇઝ ગેટિંગ ડાર્ક એ તમે બોલી શકો. ઇટ્સ ગેટિંગ ડાર્ક, મોડું થઈ રહ્યું છે, અથવા તો ઇટ્સ ગેટિંગ ડાર્ક એટલે કે અંધારું થઈ રહ્યું છે. ધ સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ ઇઝ ગેટિંગ વર્સ, વર્સ એટલે ખરાબ, આ સિચ્યુએશન છે ખરાબ થઈ રહી. અરે છે કાંઈ નહીં, ચાલુ વર્તમાનકાળ જ છે, એમ ઇઝ આર ની જગ્યાએ શું છે, એમ ઇઝ આર, અને એની જગ્યાએ ક્રિયાપદનું સાહેબ આઈએનજી વાળું રૂપ આપ્યું છે, પણ આઈએનજી માં ગેટ જ વાપરવાનું છે, ગેટિંગ. બરોબર સાહેબ, ડબલ ટી કેમ થઈ ગયા, એ તો કેવું, અરે સાહેબ આઈએનજી નો નિયમ છે કે જ્યારે આવો ત્રણ અક્ષરનો કે કોઈ પણ અક્ષર હોય, છેલ્લો વ્યંજન હોય એની આગળ સ્વર ને પાછું વ્યંજન, બે વ્યંજનની વચ્ચે એક સ્વર હોય અને એમાં આઈએનજી લગાડવું ત્યારે છેલ્લો અક્ષર ડબલ થઈ જાય એટલે ગેટિંગનું આઈએનજી લાગ્યું. રેડી? તો આવા નિયમ થોડી થોડી ખબર હોય એટલે સ્પેલિંગ મિસ્ટેક ના થાય. ચલો પછી હવે બીજા બે એક્ઝામ્પલ છે એ તમને હું હમણાં કરાવું. ઘણી બધી વાર એવું થતું હોય છે કે તે જાડી થઈ રહી છે જો, અથવા તો તે ગુસ્સે થઈ રહ્યો છે, પણ એ અમને એક્ઝામ્પલ આપું, પણ તમારા માટે આ બે એક્ઝામ્પલ છે એ હોમવર્કમાં છે. કેમાં છે? આમાં હોમવર્કની જરૂર પડશે. અને હજી એક વાત કહેતા હું તમને ભૂલી ગયો, અત્યારે કહી દઉં કે આ ગેટનો ટોપિક તમે આખે આખો પૂરેપૂરો જોઈ લેશો, જોઈ લીધું એટલે વાર્તા પૂરી થઈ ગઈ એમ નહીં. આ ટોપિક આપણા માટે થોડોક નવો કહેવાય, આપણે પહેલી વાર કદાચ જોતા હોય, ઘણા લોકો હશે આવડતું જ, પણ પહેલી વાર આપણે કરતા હોય, પહેલી વાર જોતા હોય, એટલે આ એક ટોપિકને લગતા તમારે ઘણા બધા સેન્ટેન્સીસ રોજે બોલવા પડશે. એવું લાગે તો આ PDF હું તમને મોકલાવી દઈશ આપણી ટેલિગ્રામ ચેનલ અથવા તો વોટ્સઅપ પર, અથવા તો આ જે છે એની પ્રિન્ટ કઢાવી અને હું તો કહું તમારા રૂમમાં કે કોઈ પણ જગ્યાએ એને પિનઅપ કરી લેવી, એટલે જ્યારે પણ તમારી સામે જાઓ કે નીકળો ત્યારે તમને આ વસ્તુ સામે ભટકાવી જોઈએ, જેથી આપણા મગજમાં જશે. સાહેબ અંગ્રેજી શીખવા માટે ઘણું બધું બલિદાન દેવું પડશે, ઘણી બધી વસ્તુઓ નવી નવી અપનાવવી પડશે, જેમ કે આ. રેડી? તો આ ગેટ શબ્દનો ઉપયોગ અત્યારે આવડી જશે, પણ પ્રેક્ટિસ નહીં કરો તો બે દિવસમાં ભૂલાઈ જશે. એટલા માટે ખાસ જે રોજે પ્રેક્ટિસ કરો, એક વખત મગજમાં બેસી ગયું પછી નહીં ભૂલાય. રેડી? તો એ આઈ એમ ગેટિંગ લેટ, મને મોડું થઈ રહ્યું છે, જ્યારે પણ મોડું થાય આઈ એમ ગેટિંગ લેટ યાર, પ્લીઝ પ્લીઝ હરી યાર, આઈ એમ ગેટિંગ લેટ. બરોબર છે? ઇઝ ઇટ ગેટિંગ ડાર્ક, અરે બહુ અંધારું થઈ રહ્યું, હાલો હાલો હવે જઈએ. તો ઇટ્સ ગેટિંગ લેટ, સિચ્યુએશન ઇઝ ગેટિંગ વર્સ. તે ગુસ્સો કેમ કરી રહ્યો છે, પ્રશ્નાર્થ છે. આ બે સેન્ટેન્સ મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે, જો કાંઈ ખોટું હશે તો હું તમને પાછી કોમેન્ટ બેક કરીશ. બરોબર? ચલો આગળ વધીએ. એની પહેલાં આજે જ સાંજે આપણે આ કોર્સ લોન્ચ કરેલો છે. ઘણા બધા લોકોના મેસેજ, સર અમારે ખાલી PDF જોતી હોય તો બધી એટલે બધી, એમાં સ્પોકન ઇંગ્લિશની તમામ PDF આવી જાય, ગ્રામર બધું, ગ્રામર પ્રેક્ટિસ માટેની બધું, A to Z, ઓલ સ્પીકિંગ રૂલ્સ, સોરી સ્પેલિંગના રૂલ્સ, દરેક પ્રકારના સ્પેલિંગના જે નિયમો હશે એ નિયમોના રૂલ્સની PDF તમને મળી જશે, કોમ્પિટિટિવ એક્ઝામની PDF પણ તમને મળી જશે. તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો, વોકેબ્યુલરી PDF, જેટલા પણ શબ્દો છે ને બધાય શબ્દો એમાં, ફળ આવી જાય, ફૂલ આવી જાય, ઓલું આવી જાય, પેલું, ફલાણું, ઢીકણું, બધું A to Z તમામ પ્રકારની PDF, મતલબ અંગ્રેજીમાં જેટલું હતું બધી PDF તમને આ ચાર ટોપિકમાં મળી જશે. ફક્ત ને ફક્ત 149 રૂપિયામાં એક વર્ષનું ડ્યુરેશન રહેશે, અને આ ઓફર 149 ફક્ત 15 February સુધી છે. બરોબર? એટલે અત્યારે જ આ કોર્સ પરચેસ કરવા માટે વિજય નાકીય ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. બરોબર? નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અથવા તો તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરશો તો ત્યાંથી તમને એની વધારે ઇન્ફોર્મેશન મળી જશે. એટલે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને, વિજય નાકીય ગુરુ ઓફ ગુજ્જુ, એમાં જ તમને ઓલ PDF કોર્સ દેખાશે, ઘણા બધા કોર્સ દેખાશે. બરોબર છે? સ્પોકન ઇંગ્લિશનો, રેકોર્ડેડ લેક્ચરનો, અને એમાં PDFનો કોર્સ પણ દેખાશે. 149 રૂપિયા અત્યારે જ ડાઉનલોડ કરી લેજો, લેક્ચર પૂરો થાય અને પછી પરચેસ કરી લ્યો. 14 February પછી આમાં 200 રૂપિયા ઉપર હોઈ શકે. બરોબર? એટલે ખાસ. ચલો હવે જો અમને કીધું તું તે જાડી થઈ રહી છે, તો ગેટિંગ તો વાપરવાનું છે, તો તે એટલે તેની થશે, શી ઇઝ ગેટિંગ ફેટ, તેની જાડી થઈ રહી છે. બરોબર છે? તેની પાતળી થઈ રહી છે, શી ઇઝ ગેટિંગ થીન, એટલે કે પાતળી થઈ રહી છે. પછી તે ગુસ્સે થઈ રહ્યો છે, હી ઇઝ ગેટિંગ એંગ્રી. રેડી? કાંઈ નથી, સિમ્પલ વસ્તુ છે. ગેટિંગ શબ્દનો ઉપયોગ ક્યાં થશે?
તો કે કોઈ વસ્તુ થઈ રહ્યું છે એના માટે. હવે માની લ્યો કે આ તો આપણે ચાલુ કાળ છે, પણ ભૂતકાળમાં એવું કેવું હોય તો તે જાડી થઈ ગઈ, તે પાતળી થઈ ગઈ, અરે ભાઈ તે તો બહુ ગુસ્સે થઈ ગયો. તો આવું ભૂતકાળમાં કેવું હોય તો આપણને ખબર, સાહેબ આ ગેટ છે એ V1 છે, આ ગોટ છે એ V2 છે, અને આ V3 છે, તો આપણે તો ઉપયોગ V2નો કરવાનો છે ને. તે જાડી થઈ ગઈ તો તેણી એટલે જો અહીંયા થઈ રહી છે એટલે MER સાથે ING કાળનું જ છે, આમાં બીજું કાંઈ નથી. આપણા બહાર કાળાવડતા એટલે જીવનમાં ચિંતા કાંઈ કરવાની થતી જ નથી. તમે શીખેલા છો, નથી જોયા તો પ્લેલિસ્ટમાં જાઓ, વિજય નાટ્યમાં ચેનલમાં જાઓ, એપ્લિકેશનમાં જાઓ, બધે બહાર કાળ મૂકેલા જ છે યાર. રેડી? ચલો, હી ઇઝ ગેટિંગ લેટ, ચાલુ વર્તમાન કાળ થઈ રહ્યું છે, પણ તે જાડી થઈ ગઈ ભૂતકાળ. શી ગોટ ફેટ, તેની જાડી થઈ, શી ગોટ ફેટ યાર, તેની જાડી થઈ ગઈ, જોત કર. પછી તે ગુસ્સે થઈ ગયો મારા ઉપર, મેં તો એટલું કીધું હતા, ક્વેશ્ચન માર્ક નહીં આવે. હી ગોટ એંગ્રી, તે ગુસ્સે થઈ ગયો. આ સેન્ટેન્સ બહુ તમે સાંભળ્યું, શી ગોટ એંગ્રી, તે ગુસ્સે થઈ ગયો. ચલો, એના પછી હવે બે શબ્દ તમને દેખાશે. જો ગેટની સાથે કોઈ વસ્તુ આવી જાય એટલે તમને ખબર પડશે કે એ વસ્તુ થવું હોવું, બરોબર. ગેટ હેલ્ધી ફોર યોર સેલ્ફ, મતલબ ગેટ એટલે મેળવવું ન થાય, ગેટ હેલ્ધી એટલે કે સ્વસ્થ થઈ જાઓ, બરોબર છે, હેલ્ધી થઈ જાઓ, કે ફોર યોર સેલ્ફ, તમારી જાતે, તમારી જાત માટે. ઇટ્સ અબાઉટ યુ, એ તમારા માટે છે, નોટ અબાઉટ અધર્સ, એ બીજા માટે નથી. હેલ્ધી થાઓ, સારું ખાઓ, સારું શું કહે યોગા વોગા કરો, અને તમે તમારી જાતને હેલ્ધી રાખો, એ તમારા માટે છે, બીજા કોઈ માટે નથી. તો આપણે તો એ શબ્દ એક શીખવાનો, ગેટ હેલ્ધી એટલે કે સ્વસ્થ રહો. એના પછી ગેટ સ્માર્ટ, ગેટ સ્માર્ટ, ગેટ સ્માર્ટ, ગેટ પછી સ્માર્ટ આપ્યું છે, એનો મતલબ શું થાય, સ્માર્ટ થાઓ, બરોબર, સ્માર્ટ બનો, સ્માર્ટ થાઓ. તો ગેટ સ્માર્ટ એટલે સ્માર્ટ થાઓ, થવું, બરોબર છે. હાઉ ટુ થિંક એન્ડ એક્ટ લાઇક ધ મોસ્ટ સક્સેસફુલ એન્ડ હાઈએસ્ટ પેડ પીપલ ઇન એવરી ફિલ્ડ, એટલે કે છે ગેટ સ્માર્ટ, સ્માર્ટ થાવ શું કામ, હાઉ ટુ થિંક, કેવી રીતે વિચારવું, એન્ડ એક્ટ અને કેવી રીતે વર્તવું, કેવા લોકો સામે. લાઇક ધ મોસ્ટ સક્સેસફુલ, સૌથી વધારે સક્સેસફુલ છે, એન્ડ હાઈએસ્ટ પેડ પીપલ, જે સૌથી વધારે પૈસા કમાય છે, એ પીપલની જેમ તમારે કઈ રીતે વિચારવું, કઈ રીતે વર્તવું, એ શીખી લ્યો, જીવનમાં કામ આવશે. એટલે આપણે તો ગેટ સ્માર્ટથી જ મતલબ છે આ શબ્દો શીખવા માટે. હાલો, એના પછી બીજો ટોપિક શું છે, ગેટ. ગેટ એટલે એની જગ્યાએ અન્ડરસ્ટેન્ડ, એની જે સમજવું. પહેલાં તો આ તમને ખબર, અન્ડરસ્ટેન્ડ એટલે શું થાય, સમજવું. તો અન્ડરસ્ટેન્ડની જગ્યાએ આપણે ગેટનો ઉપયોગ કરી શકીએ, બટ ક્યાં, તો કે ઇન્ફોર્મલ વેમાં, ફોર્મલ વેમાં નહીં. આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે, ભૂલાઈ ન જાય, ખાસ ધ્યાન રાખજો. શેમાં? મિત્ર સાથે, સર્કલ સાથે, મિત્ર સર્કલ સાથે જ્યારે વાતચીત કરતા હોય ત્યારે જ ગેટનું અન્ડરસ્ટેન્ડ વાપરવું, ભૂલાઈ ન જાય. ચલો, જો આપણે ઘણી વાર કહીએ છીએ આઈ અન્ડરસ્ટુડ ઇટ નાવ, અરે આ હું હવે સમજી ગયો, આનો મતલબ શું થાય, સાદો ભૂતકાળ છે. આઈ અન્ડરસ્ટુડ ઇટ, હું તે સમજી ગયો, ભૂતકાળ છે. નાવ એટલે કે હવે, હવે હું સમજી ગયો, હવે મને સમજાઈ ગયું, કે વિજયસેના વિડીયો જોવાના જેથી આપણને આવડી જશે ઇંગ્લિશ. રેડી? તો આઈ અન્ડરસ્ટુડ ઇટ નાવ, હવે મને સમજાઈ ગયું. બટ આઈ અન્ડરસ્ટુડની જગ્યાએ તમે ગોટનો ઉપયોગ કરી શકો, આઈ ગોટ ઇટ નાવ. સાંભળું જ આવું બહુ, આઈ ગોટ ઇટ નાવ, યાસ, આ મને સમજાઈ ગયું, સમજાઈ ગયું, આઈ ગોટ ઇટ નાવ, આઈ ગોટ ઇટ, આઈ ગોટ ઇટ, એવું કહીએ છીએ. હા, પછી અહીંયા છે આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ વાય બ્રોકન અપ, શું કહે છે, આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ, હું સમજી શકતો નથી, હું સમજ્યો નહીં, વાય કે શા માટે બ્રોકન અપ, કે તમે ભાંગી પડ્યા, બરોબર છે. આઈ ડીડન્ટ ગેટ અન્ડરસ્ટેન્ડની જગ્યાએ ગેટ વાપરી છે, આઈ ડીડન્ટ ગેટ, મને એટલે સમજાણું નહીં કાંઈ, શું, વાય દે બ્રોકન અપ, શા માટે તે ભાંગી પડ્યા, શા માટે તે તૂટી પડ્યા, બરોબર ને, સમજાણું નહીં કાંઈ. તો અન્ડરસ્ટેન્ડની જગ્યાએ ગેટ વાપરી શકો, પણ ઇન્ફોર્મલ વેમાં, ફોર્મલ વેમાં નહીં. જ્યારે IELTSની, PTEની એક્ઝામ આપતા હોય ને ત્યારે અન્ડરસ્ટેન્ડ વાપરવું, ગેટ ન વાપરવું, નકર માર્ક કપાઈ જાય. એલાવ મને, સોરી, તમે મને ગલત સમજી રહ્યા છો, એટલે કે ખોટા સમજી રહ્યા છો, આનું તમારે મને કોમેન્ટ બોક્સમાં જવાબ દેવાનો રહેશે. ઇટ ઇઝ ફોર હોમવર્ક, HW, તમારા માટે હોમવર્ક છે. તમે મને ગલત સમજી રહ્યા છો, બરોબર છે, એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખવાનું રહેશે. ચલો, એના પછી અન્ડરસ્ટેન્ડની જગ્યાએ આપણે શું વાપરી શકીએ, ગેટ વાપરી શકીએ. એવી જ રીતના કદીચ ઘણી બધી વાર રિસીવ અને ફાઇન્ડ, રિસીવ એટલે મેળવવું અને ફાઇન્ડ એટલે શોધવું, બરોબર છે. તો એ બંનેની જગ્યાએ તમે ગેટનો ઉપયોગ કરી શકો. કેવી રીતે, જુઓ, ડીડ યુ રિસીવ, ડીડ યુ રિસીવ માય ઇમેલ યસ્ટરડે, એનો મતલબ શું થાય, કે શું તમને મારો ઇમેલ ગઈકાલે મળ્યો, આનો મતલબ એવો થાય ને, શું તમને મારો ઇમેલ ગઈકાલે મળ્યો, રિસીવ એટલે મળ્યો,
તો એની જગ્યાએ તમે ગેટ વાપરી શકો. યુ ગેટ, અહીંયા ડીડ આવશે. ડીડ યુ ગેટ માય ઇમેલ યસ્ટરડે? શું ડીડ યુ ગેટ માય ઇમેલ યસ્ટરડે? તો રિસીવની જગ્યાએ તમે ગેટનો ઉપયોગ કરી શકો છો. રેડી? આ ખાસ ધ્યાન. ડીડ યુ ગેટ માય ઇમેલ યસ્ટરડે? હા, તો આ રીતે તમે કહી શકો. ડીડ યુ ગેટ માય એસએમએસ? બરોબર છે. ડીડ યુ ગેટ માય ગિફ્ટ? તને મારી ગિફ્ટ મળી કે નહીં? એ રીતે તમે કહી શકો. ચલો, હેવ યુ ફાઉન્ડ યોર પેન? આપણે ઘણી વાર કહેતા, શું તમને તમારી પેન મળી ગઈ છે? પૂર્ણ વર્તમાન કાળ. હેવ યુ ફાઉન્ડ યોર પેન? શું તમને તમારી પેન મળી ગઈ? એની જગ્યાએ તમે ગોટનો ઉપયોગ કરી શકો. અને આપણને ખબર છે અહીંયા ગેટ શું કામ આવ્યું, અહીં વી વન છે એટલે, તો અહીંયા વી થ્રી છે તો એનું વી થ્રી મૂકવું પડે ને. હેવ યુ ગોટ યોર પેન? શું તમને તમારો પેન, તમારી પેન મળી ગઈ? શું તમને તમારો મોબાઈલ મળી ગયો? હેવ યુ ગોટ યોર ફોન? શું તમને મારું એડ્રેસ મળી ગયું? હેવ યુ ગોટ માય એડ્રેસ? શું તમને ઘડિયાળ મળી ગઈ? હેવ યુ ગોટ યોર વોચ? આ રીતે ફાઉન્ડની જગ્યાએ તમે ગોટનો ઉપયોગ કરી શકો. મળવું કે શોધવું કે જેના માટે છે, તો આ બે શબ્દની જગ્યાએ, અન્ડરસ્ટેન્ડની જગ્યાએ તમે ગેટનો ઉપયોગ કરી શકો. સમજાય છે ને? એકદમ સિમ્પલ. ચાલો, તમારા માટે હોમવર્ક આવી ગયું. આ મને મારા જન્મદિવસ પર મળેલ છે. બરોબર છે. આ મને મારા જન્મદિવસ પર મળેલ છે. આનું સાચું અંગ્રેજી કોમેન્ટ બોક્સમાં જોઈએ. ખોટું બોલશો તો હું અહીંયા તમને પ્રૂફ ચેકિંગ કરી દઈશ. ચલો, એના પછી છે ગેટ. બ્રિંગ, બ્રિંગ એટલે શું થાય? લેવું નો, તમારે લાવવું થાય. શું થાય? લાવવું થાય. શું થાય? લાવવું. હવે જુઓ, ઘણી વાર આપણે કહેતા હોય કે લાવવું, બરોબર, બ્રિંગ સમ બુક્સ, થોડીક બુક લઈ આવો. તો અહીંયા લખ્યું જ છે, ગો, જાઓ, ગેટ મોર ચેર્સ. ઘણી વાર આપણા ઘરે જાજા મહેમાન આવ્યા હોય અને ચેર ઘટી હોય તો આપણે કહેતા, ગો ગેટ મોર ચેર. જાઓ, નકારની જગ્યાએ તમે બ્રિંગ વાપરી શકો. ગો એન્ડ બ્રિંગ મોર ચેર. જાઓ અને થોડીક ખુરશીઓ લઈ આવો. પણ આપણે એની જગ્યાએ અમે ગેટ વાપરી શકો. ગો ગેટ મોર ચેર. જાઓ અને થોડીક વધારે ચેર લઈ આવો. તો એ ગેટ ઉપયોગ કરી શકો બ્રિંગની જગ્યાએ. ગેટ મી અ ગ્લાસ ઓફ વોટર. મને એક પાણીનો ગ્લાસ આપવો ને. બરોબર છે. મને એક પાણીનો ગ્લાસ આપવો. તો એ શું થાય? ગેટનો ઉપયોગ તમે અહીંયા કરી શકો. તમે મારા માટે શું લાવ્યા? હાલો, તમે મારા માટે શું લાવ્યા? આમાં બ્રિંગનો ઉપયોગ નથી કરવાનો, ગેટનો ઉપયોગ કરી અને તમે જવાબ કોમેન્ટ બોક્સમાં લખશો. સિમ્પલ છે મિત્રો. ખાસ ફરી એક વખત 1299 રૂપિયાવાળો આપણો કોર્સ હજી આગળ બાકી છે. થોડુંક જાતા નહીં કે બેઝિક ટુ એડવાન્સ લેવલનું જે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે, બુધવારથી આપણો લાઈવ લેક્ચર શરૂઆત થઈ રહી છે. દર બુધવારે એક લાઈવ લેક્ચર હશે સાંજે 9-10. બેઝિકથી કોર્સની શરૂઆત, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ, આ બધી વસ્તુ આપણા કોર્સમાં ઇન્ક્લુડ છે. 1299 રૂપિયામાં બધી વસ્તુ છે. ઓલો PDFનો કોર્સ તો આમાં આવી જ જશે. જેના આ કોર્સ હતો એને PDFનો કોર્સ લેવાની જરૂર નથી. વોટ્સઅપ સપોર્ટ, બધું મટીરિયલ PDF ફોર્મમાં. અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, એમાં આ કોર્સ તમને જોવા મળશે. અને એક 899 વાળો કોર્સ હશે, એમાં લાઈવ લેક્ચર નહીં, ફક્ત રેકોર્ડેડ લેક્ચર મળશે. એટલે તમારે જે કોર્સ પરચેસ કરો, બધા કોર્સ આપણે મૂકેલા છે, વિઝિટ કરી લો અને ત્યાંથી મળી જશે. ચલો, એના પછી ગેટ. ગેટનો બીજો મિનિંગ થાય કરાવવું. પણ ક્યારે આ ગેટનો ઉપયોગ હજી કરી શકીએ? જ્યારે કામ બીજા પાસેથી કરાવવું હોય ત્યારે. આપણે માની લો કે આપણે કહ્યું કે વાળ કપાઈ આવો, તો વાળ કપાઈ આવો કે તમે તો વાળ નહીં કાપો, બીજા પાસેથી કપાવડાવશો ને. બરોબર છે. તો જ્યારે પણ આવી રીતે બીજા પાસેથી કામ કરાવવાનું હોય ત્યારે પણ ગેટનો ઉપયોગ કરી શકાય. કેવી રીતે? એક્ઝામ્પલ જોઈએ. જો પણ એની પહેલાં શું કહેવાય, જોઈ લ્યો આપણે શું કહેવાય, પેટર્ન, એટલે કે વાક્ય રચના. ગેટ આવે, જો આગળ જે ક્રિયાપદ ને કરતા ને એ બધું આવી અલગ વસ્તુ. આ તો જ્યાંથી ગેટની ઉપયોગ શરૂઆત થઈ, અહીંયાથી ગેટ, પછી સીધું ઓબ્જેક્ટ અને પછી વી થ્રી. ધ્યાન રાખજો, વી થ્રી મૂકવું. જો અહીં લખ્યું છે આઈ વિલ ગેટ ધીસ વર્ક ડન, હું આ કામ કરાવડાવીશ. બરોબર, એટલે કે પૂરું કરાવડાવીશ. હું આ કામ પૂરું કરાવડાવીશ. હું નથી કરવાનો, હું કરીશ તો એમ કે આઈ વિલ ડૂ ધીસ વર્ક. બરોબર, હું આ કામ કરીશ. આનો મતલબ શું થાય? આઈ વિલ ગેટ. જો આઈ વિલ ગેટ ધીસ વર્ક, આઈ વિલ ગેટ ધીસ વર્ક. તો જો ગેટ આવી ગયું, એના પછી ઓબ્જેક્ટ આવી ગયું અને આ વી થ્રી. રેડી? આ ગેટ, આ ઓબ્જેક્ટ અને આ વી થ્રી. તો હું કામ કરાવડાવીશ. અહીંયા જે વ્યક્તિ હશે ને એ કામ કરાવડાવશે બીજા કોઈ પાસે. હવે કોની પાસે કરાવશે એ તમારે લખવું હોય તો અહીંયા બાય પછી કરે નાખવાનું, બાય પછી જે નામ. બરોબર છે. માની લો કે હું આ કામ થી રામુ કાકા પાસે કરાવડાવીશ. આઈ વિલ ગેટ ધીસ વર્ક ડન બાય રામુ કાકા. એ રીતે તમે બોલી શકો. બરોબર, રામુ કાકા દ્વારા હું આ કામ કરાવડાવી લઈશ. કેવી રીતે? સમજાઈ ગયું? તો આ ધ્યાન રાખવાનું. ચલો, એના પછી બીજું
વી આર ગેટિંગ અવર હાઉસ પેઇન્ટેડ. હવે તમને એમ થાય કે આ વસ્તુ શું છે, તો કે વી આર ગેટિંગ. હવે હું એમ કહેતો હોય આનો મનિંગ એવું ન થાય કે હું પેઇન્ટ કરી રહ્યો છું, તો એનો મતલબ એમ થાય કે વી, અથવા તો અમે એમ કહ્યું અમે આ રૂમને કલર કરી રહ્યા છીએ, તો વી આર પેઇન્ટિંગ અવર હાઉસ અથવા તો અવર રૂમ અવર હોમ, એ જે કહીએ એ ત્યારે અમે કરી રહ્યા. પણ અહીંયા અમે કરાવડી કરાવડાવી રહ્યા છીએ ત્યારે વી આર ગેટિંગ, જો ક્રિયાપદનું જ છે રૂપ. હવે એ કયું આવે એ તો કાળ પ્રમાણે હોય ભાઈ, ગેટિંગ વાપરું ચાલુ કાળ છે એટલે ગેટિંગ, પછી આ શું છે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ, અને પછી આ પેઇન્ટેડ એટલે વી થ્રી. વી આર ગેટિંગ અવર હાઉસ પેઇન્ટેડ, એનો મતલબ થાય અમે અમારું ઘર પેઇન્ટ કરાવડાવી રહ્યા છીએ. અમે નથી કરતા, અમે બીજા પાસે કરાવડાવીએ છીએ. ત્યારે હંમેશા યાદ રાખવાનું, બરોબર છે, ધ્યાન રાખજો શું કહેવા માંગુ છું. જ્યારે આપણે કામ કરીએ છીએ ખુદ, તો સિમ્પલ વી આર પેઇન્ટિંગ અવર હાઉસ, અમે અમારા ઘરને કલર કરી રહ્યા છીએ. પણ હવે હું તો કલરને કલર ન કરું, હું તો બહુ મોટો બાદશાહ રહ્યો, હું તો બીજા પાસે ઘર પાસે કલર કરાવડાવું ને, તો હું કહી શકીશ કે આઈ એમ ગેટિંગ માય હાઉસ પેઇન્ટેડ, હું મારા ઘરને કલર કરાવી રહ્યો છું. આ ધ્યાન રાખજો. ચલો એના પછી, માય કાર હેઝ બ્રોકન ડાઉન, મારી કાર બંધ થઈ ગઈ છે. આના માટે પણ તમે વાપરી શકો ગેટનો ઉપયોગ, બરોબર. માય કાર હેઝ બ્રોકન ડાઉન, આ બ્રોકન ડાઉનનો મતલબ શું થાય, તો કે કાર બંધ થઈ ગઈ છે. હવે જુઓ આ બે તમારા માટે એક્ઝામ્પલમાં શું છે, તમારા વાળ કાપી લ્યો. હવે તમારા વાળ કાપી લ્યો કે તમે જ નથી કાપવાના, બીજા પાસે કપાવડાવવાના છે. અને બીજું, તબેલો સાફ કરાવી દો, તબેલો સાફ કરાવડાવી દો. આ બે તમારે મને કોમેન્ટ બોક્સમાં જવાબ દેવાના રહેશે, બરોબર છે. ચલો ફટાફટ કોમેન્ટ કરી દો ઝડપથી. એના પછી હવે આ એક થોડુંક એડવાન્સ લેવલનું આવી ગયું, હેવ ગોટ ટુ, કરવું પડશે. જોજો હમણાં તમને આ વસ્તુ નવું શીખવા મળશે, હેવ ગોટ ટુ અથવા તો હેવ ગોટ અ. હવે અહીંયા આ ક્રિયાપદ વાળું છે અને આ ઓબ્જેક્ટ વાળું છે, હમણાં સમજાવું તમને. જો માની લો કરવું પડશે, આપણે ઘણે કહેતા કે મારે કામ કરવું પડશે, તો એનો મતલબ તમે એમ કહી શકો આઈ હેવ, આઈ વિલ હેવ ટુ, આઈ વિલ હેવ ટુ ડૂ ધીસ વર્ક, મારે આ કામ કરવું પડશે, મારે પાણી પીવું પડશે, આઈ વિલ હેવ ટુ ડ્રિંક વોટર. બટ કોઈ કામ કરવું પડશે એના માટે તમે હેવ ગોટ અને ટુ અને પછી જે ક્રિયા કરવી હોય એ મૂકી શકશો, બરાબર છે. માની આઈ હેવ ગોટ ટુ ગો, એટલે કે મારે જવું પડશે. પણ હવે અમેરિકામાં બધી જઈશો ને, મૂવીમાં ઇંગ્લિશ મૂવી જોશો ને, એટલે એવું તમે બોલશો આઈ ગોટા, શું વચાય આને, ગોટા, આઈ ગોટા ગો. તો આ ગોટાનું ફૂલ ફોર્મ શું છે ખબર, આટલું થાય, આટલું, હેવ ગોટ ટુ. આ હેવ ગોટ ટુની બદલે તમે ગોટા, બરાબર છે, ઓલા ખાવાના ગોટાની વાત જ થતી, ગોટા, આઈ ગોટા ગો, મારે જવું પડશે. ગોટા એટલે પડશે, કોઈ કામ કરવું પડશે, હું કરવું પડશે, ક્રિયા આપી. આઈ ગોટા સ્પીક, મારે બોલવું પડશે. આઈ ગોટા લર્ન, મારે શીખવું પડશે. તે ગોટા એટલે કરવું પડશે, દોડવું પડશે, રમવું પડશે, વાંચવું પડશે, એના માટે આ ગોટાનો ઉપયોગ થાય છે. વિલ હેવ ટુ નહીં કરી શકો, ગોટા નહીં કરી શકો, એટલે તમારે ગોટા ખાવા હે કે વિલ હેવ ટુ, એ તમારી ઉપર છે, રેડી. તો પણ આનું શોર્ટ ફૂલ ફોર્મ શું થાય, હેવ ગોટ ટુ. તમે આઈ બોલી શકો અને આઈ બોલી શકો. ચલો, આઈ હેવ ગોટ ટુ પિક અપ માય કિડ્સ ફ્રોમ માય ફ્રોમ સ્કૂલ, બરાબર છે. અથવા તો એની જગ્યાએ હેવ ગોટ ટુની જગ્યાએ તમે શું વાપરી શકો, ગોટા, બરાબર છે. એટલે કે મારે સ્કૂલેથી છોકરાઓને, મારા છોકરાઓને તેડવા પડશે, પિકઅપ એટલે કે લઈ આવવા પડશે, એમ ટૂંકમાં. પિકઅપ એટલે ખબર છે, ત્યાંથી આપણે ગાડી લઈને જતા ને ગાડીએથી લઈને બધાને ભરીને વી આવવાનું, પિકઅપ, બરાબર છે. આ ગોટા પિકઅપ, તો હેવ ગોટ ટુ તમે ગોટા વાપરી શકો. સિમ્પલ છે સાહેબ, કાંઈ અઘરું છે નહીં. અને હવે મિત્રો, હજી ગોટ ગેટ જે કાંઈ પણનું કન્ફ્યુઝન છે ને, હજી પાર્ટ ટુમાં આવશે, કમિંગ સૂન. એક પાર્ટમાં બધું લઈ લેવાથી કન્ફ્યુઝન ભેગું થશે, બરાબર. હવે આ ટોપિક છે એને તમારે હજી એક વખત જોવો પડશે, પાછો વિડીયોને શું કહેવાય, પાછો પહેલેથી જોઈ લ્યો, જેથી કરી અને અમુક ડાઉટ રહી ગયા હોય ક્લિયર થઈ જાય. અને આ જેટલા પણ સેન્ટેન્સીસ મેં કરાવ્યા, જે ટોપિક કરાવ્યો, એ ટોપિકને તમારે વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે, ત્યારે જ ગેટ ઘૂસશે મગજમાં, નહીતર વાર લાગશે.
આ નવો ટોપિક છે, એડવાન્સ ટોપિક છે, તો એના માટે થોડીક વધારે મગજમારી કરવી પડશે અને તમારે કરવી જ પડશે અને તમે કરશો, મને વિશ્વાસ છે. મિત્રો, કેવો લાગ્યો વિડીયો એક વખત લાઇકનું બટન દબાવી દો, અને હજી સુધી તમે આપણો સ્પોકન ઇંગ્લિશના કોર્સમાં નથી એનરોલ થયા તો થઈ જાજો, કારણ કે આવી જ બધી વસ્તુઓ એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી આપણી આ જે એપ્લિકેશન છે એમાં શીખવાડવામાં આવશે. આ રેકોર્ડેડ કોર્સ છે, એમાં લાઈવ લેક્ચર નહીં આવે. લાઈવ લેક્ચર માટે તમારે 1299 વાળો કોર્સ પરચેસ કરવો પડશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ એપ્લિકેશન હોય તો એ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ. હજારો વિદ્યાર્થીઓ એડમિશન લઈ લીધું છે, તમે બાકી રહ્યા છો તો લઈ લેજો, પછી કહેતા ને રહી ન જતા. ઓકે, ચલો, એના પછી ખાસ આજે જ ફર્સ્ટ ટાઈમ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે ઓલ PDF કોર્સ. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન લઈ અને એમાં તમે બધી PDFનો કોર્સ લઈ શકો છો. તમે ડાઉનલોડ કોઈ વસ્તુ નહીં કરી શકો, તમે એપમાં જ જોઈ શકો. એક વર્ષ સુધી આ તમારા ફોનમાં બધી PDFs અવેલેબલ રહેશે. મિત્રો, વોટ્સઅપ ચેનલમાં નથી જોડાણા તો જોડાઈ જાજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એટલે ખાસ જોડાઈ જાજો. અથવા તો નંબર આવે છે, નંબર ઉપર મેસેજ કરશો તો પણ તમને લિંક આપી દેવામાં આવશે. અને સાથે સાથે આપણું ટ્રેન્ડિંગ ઇન્સ્ટાગ્રામ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, બરોબર છે, ગુરુ ઇંગ્લિશ ગુરુ, એને હજી ફોલો નથી કર્યો તો કરી દેજો. ત્યાં ઘણી બધી રીલ્સ, ઘણી બધી એવા બધી પોસ્ટ મૂકવામાં આવે છે, ત્યાંથી પણ તમને અંગ્રેજીમાં ઘણો બધો ફાયદો થશે. અને આની PDF આપણી આ ટેલિગ્રામ ચેનલ પર અવેલેબલ થઈ જશે આજે અથવા તો કાલે, એટલે ખાસ આ ચેનલમાં પણ જોડાઈ જાજો. અને મિત્રો, કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ બોક્સમાં એક વખત જણાવી દો, અને કાંઈ ન જણાવવું હોય તો હાર્ટનું સિમ્બલ મૂકી દેશો ને એટલે મને ખ્યાલ આવી જશે કે નહીં તમને મજા જ આવી ગઈ છે, બરાબર. અને એક વખત વિડીયોને લાઇકનું બટન તમારે બાકી છે, હજી બાકી છે ને, દબાવી દો જાદા જાદા. હાલો તો હાલો હાલો. હા, અને ચેનલમાં જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હશે તો બાકી હોય તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. મિત્રો, નવા લેક્ચરમાં કંઈક નવા ટોપિક સાથે નવા અંદાજમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય અને ટાટા.